सब्सक्राइब कीजिए हमारे चैनल को और बेल आइकन को दबाइए हमारी लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए। तमाम श्रोता मित्रों ने मारा जय धन महाराज। श्रोता मित्रों, आप बधाए 11 रविवार दानव कथामृतमनो भाग 5 हवे वतन चलाओ जे અમે દિશા ટીવીના માધ્યમથી આપ બધાની સમક્ષ રજૂ કરેલો અમે દાનવ કથા અમૃતમનો ભાગ 6 અગમના એંધાણ રજૂ કરવા જઈ રહ્યા છીએ। તો તમામ શ્રોતા મિત્રોને મારા ઝાઝા કરીને જયદાન મહારાજ, સાંભળ્યું ને ભાઈ આપ આ દાનાએ 8 સર વધાર્યું? હા ભાઈ હા, 8 સર વધાર્યા, હવે ખોડા વધારશે, પછી જમીન વધારશે, માલ મિલકત વધારશે, હવે બધું વધારવામાં આવશે। મારો બાપ જીઓ, તમને પાછાળ મેલીને આપા દાના અહીં કણે કાંઈ મફતમાં નથી આવ્યા, ઘણા દી રખડ્યા, હાંડા જેવું સલાડું, હવે ગમી ગયું, આ તો ધૂળ વિકતા હીરો લાજ્યો, ચલાળામાં એના સંતપણાના પારખા કરનાર છે કોણ? ઈ કયો ને લીધું લાકડું, કીધું મેરાયું, સમજ્યા? 2-5 વર્ષ દાનબાપુએ ગાવડા તગડ્યા, સંત થઈને માંડ્યા ચમત્કાર કરવા। આપા દાનાને પોતાની ટીકા નિંદાની સલડીએ સડાવ્યા, પછી પેટમાં 8 ઓળે ડહાકા મારીને હસ્યા। ચલાળાના આ દાન મહારાજને માપી લેવાની પારા શિષ્યો જાણે પોતાના ખિસ્સાઓમાં પડી હોય એમ જગ્યામાં આવીને ભોળાયા આ દાન મહારાજને રમતભર્યા અનેક પ્રશ્નો કરી એના ભોળપણને પોતાની લુચ્ચાઈઓ સાથે સાંકળી ગાંસડીઓ મોઢે ઉલ્લાસ પામ્યા। યહ કેસે હો સકતા હૈ, ગૌવા ચરાને વાલા તો ચરવા હોતા હૈ, ચરવા મેં યોગ શક્તિ નહીં હોતી, કોઈ ગેબી જ્ઞાન નહીં હોતા, ઉનસે બડા કામ કેસે હો સકતા હૈ, હમને તો બહુત લગાઈ હૈ, કોપિંગ બંધી હૈ, જટા બડાઈ હૈ, બમ ગિનારી, હમ દેખ લેંગે દાના કો, કહીં કા સંત, લકડી કરને વાલા કો હમ સબ સિખાયેંગે। ચલે ચલાલા દાના ભગત કે પાસ જાકર અપની નિગાહો કે સામને ચમત્કાર માંગેંગે, વરના હમ દાના કો દેખ લેંગે, દાના ભગત તો કામણ કુટિયા લગતા હૈ। બમ ગિરનારી સાધુઓ ચલાળાની દિશાઓમાં તુંબડી અને સીપિયાઓ ખણખણાવતા રવાના થયા। તો વળી જેની પાસે શાસ્ત્ર પુરાણો અને વાંચન વાણીપાકની કુશળતાઓ હતી, પોતાના નામની સળી પોકારાવતા હતા એવા પોથી પંડિતોની ખોપરીઓ ગરમ થઈ ગઈ। જેમણે વેદાંતોનું અધ્યયન નથી કીધું એનાથી આવા અશક્ય કાર્ય બની ન શકે, મિથ્યા આ બધું મિથ્યા છે। ચલાળાની આ બનેલી ઘટનાથી દંભીઓ 4-4 આંખો થઈ ગઈ। જેદાન બાપુએ ચલાળા ગામની અંદર, આપણે અગાઉની વાતની અંદર બાપુએ જે 8 સર લાંબુ કર્યું, જે 8 સર ટૂંકું હતું અને એ 8 સરને લાંબુ કર્યું, એ પ્રસંગને લઈ લોકોની વાયકાઓ, ગામ હોય ત્યાં 5-15 એવા માણસો પણ હોય નબળા, કે જે સાધુ સંત હોય સારા માણસો હોય એની ટીકા નિંદા કરવાવાળા, એ ઓટલા ભાંગવો ગામના સોરે ભેગા થઈ અને દાનબાપુની આવી ટીકા નિંદા કે જે દાનબાપુએ 8 સર વધાર્યું એ ઢોંગ હતો એવું સાબિત કરવા હાટું થઈ ગારવી, અને દાનબાપુની વાતોની આ ટીકા ઓટલાઓ ભાંગવોએ સારું, આપણે નજરની સામે આપા દાના પાસે આ પરચો માંગીએ, નકર દાનબાપુને જોઈ લેવું। તો ત્રીજી બાજુ વાણીપતની કુશળતાઓ કે જે પોથી પંડિતો એ બધાને આજુબાજુના વિસ્તારના લોકોને આ બધું ન ગમતા, આ બધું મીઠ્યા છે, આપા દાના તો કામણ કૂટ્યા છે, આવી રીતે આ લુચ્ચાઓ લોકોની 4-4 આંખો થઈ જાય છે, તો આ બાજુ આપા દાના આ બધું સાંભળે છે, સદાય અપાર ધીરજથી આ બધું સહે છે અને એ તો એમાં એના ઠાકરના દર્શન કરે છે।
અને પોતાના સૌ નિંદકો માટે પ્રાણ પાથરે છે, એની સરભરા કરે છે, છતાં એ સૌ જતા જતા બોલતા જાય છે, આપો તો કામણ કૂટ્યો છે, મેલી વિદ્યાની મેલી સાધનાના આ ખેલ છે. મિત્રો, દાનબાપુ જેમના નિંદકો, જેના વિરોધીઓ હતા, એમાં પણ એના ઠાકરના દ્વારકાધીશના દર્શન કરે છે કે આ બધા મારા ઠાકરના રૂપ છે, આ મારા ઠાકર જ છે એમ કરી અને આપા દાના એ બધાની સરભરા કરે છે. તો દાનબાપુ જો જેના દુશ્મનોની અંદર પોતાના ઠાકરના દર્શન કરી શકે, એ જ આવા પરચાઓ પૂરી શકે. અને ત્યારે રાતના મૌન આકાશના ચંદ્રમા નીચે કામધેનુના વાગોળતા ટોળા વચ્ચે માળા જપતા જપતા આપા દાનાના હૈયામાં હાહાકાર મસી ગયો. ઠાકર ઠાકર, બાર બાર વર્ષ લગી જગતની રળિયાતને જોવા માટે મેં તલેલાલ દીધેલા, ગંગા સ્વરૂપ મારી જનીને રડાવેલી, દુનિયામાં આવા પણ તે રંગ પૂરેલા છે ભગવાન, મેં શું લઈ લીધું છે આ સૌનું? આ સૌની સેવા કરવાના આશયથી મેં માતાને છોડી, નાનેરા ભાઈને છોડ્યા, મારું વતન છોડ્યું, ગામ અને ગિરાસ છોડ્યા, માના ખોળા જેવી મીઠડી મારી પાસાળાની ભૂમકાતા જઈ, આ ખોળિયામાં રહેલું ક્ષત્રિત્વ અને વટ અહમને મેં સૌને વિદાય કીધી, સદાય હું કામણ કૂટ્યો. તું એકલો જાણે છે ઠાકર ઠાકર કે હું તો ગાયોનો ટેલવો છું, કશું નહીં જાણનારો અજ્ઞાન અને ભગવાધારી માણસ, મારી આ ભગવા રંગની જગતને માટે મેં પ્રેમ અને કરુણા મારા જીવનની જેમ બાંધી રાખી છે, એ મારા ભગવા રંગની આબરૂ લૂંટમાં લૂંટાઈ ન જશો ઠાકર ઠાકર. આપા જાદરા, હું કેમ કરીને મારા નિંદકોને સમજાવું? મારી અનહદ કરુણાઓ ઓચિતાની ભરતી આવે છે અને એના ઊંડાણમાં મને ઘેરા ઘેરા રુદન સંભળાય છે, એ મારાથી વેઠાતા નથી, રુદનના બેવનમાંથી પરપોટાઓ ઉઠે છે અને ફાટતા ફાટતા એમાંથી વાણી બને છે જે મારાથી બોલી જવાય છે, મને પછીની વાત પ્રથમ દેખાય છે, પરિણામ પહેલું ને કાર્ય પછી દેખાય છે, શું કરું? મારાથી બોલાઈ જવાય છે, હે જ્યોતિધર તારી દયાથી બનતું હોય તો બનવા દેજે, નિકર મને પાછો વળજે બાપા. મારા સ્વાર્થ માટે જો હું કંઈ કરતો હોઉં તો તરત મારી પડતી થાઓ, મારો વિનીપાત સર્જાવો, નિકર નિકર તું મારી ભેરે રહેજે, મારા બે વાના ન બગાડતો ઠાકર, મેં ભગવા ધર્યા છે, ભગવાની આબરૂ રહેજો, મારો જીવ ભલે જાય. આપાદાના દહીંની ગોળીની જેમ મથને ચડ્યા છે, સમુદ્રને ઓલવી નાખનારી પળોનો લૌકિક રીતે ક્યાંય ઉતર નહોતો, અલખના પંથીના આ પંથિકને એનો પાર પણ અલખ પાસેથી લેવા ચાહ્યો. ચોથા દિવસની મધરાતે પદ્માસન વાળે આપાદાનાએ આંખો બંધ કરી સમૃદ્ધ ગુરુના ઠાકરને એણે અટવીમાં આ માર્ગ દેખાડવાની આચના કીધી. સમગ્ર ચેતનાઓ એણે ત્રિકુટીમાં સંયમિત કરી. શું દેખાયું આપાદાનાને? જાણે ધરતીના પટ ઉપર આસમાન એનો પસેડો ઉઠાવી છે, પ્રકાશની આછી નીલી શાંત રેખાઓ આસ્તે આસ્તે ધરાતલ ઉપર પથરાય છે, આખા બ્રહ્માંડ ઉપર અપારદર્શક સરત્રી ધીમે ધીમે ખુલી રહી છે, હરીભરી ધરતી ઉપર એક કાળો પડસાયો ઉતરી રહ્યો છે, આકાશ આખું કાંસાની તાંસળી બની ધગધગે છે, લીલપની સાધનના શેડા જાણે સળગે છે, બધું જલતું જલતું ઓરું આવે છે, નજર પહોંચે ત્યાં સુધી ગીધ અને સમળા સકરાવા લે છે, ઠેર ઠેર હાડપિંજરો દેખાય છે, હાથમાં ખાલી શકોરા લઈને માનવ ટોળાઓ ખાવ ખાવ કરતા દોડે છે, એક મેકને પકડે છે, પસાડે છે અને ઝોંટા ઝોંટી આદરે છે, દયા અને માયા આલોપ થાય છે, ઉદાસ થયેલો સૂરજ નિરંતર તપે છે, બધું સુકાઈ રહ્યું છે, નદીઓ તળાવો કૂવાઓ ઝાડ છોડ સારે અનાજ અનાજના કાળા બોકાસા સંભળાય છે, પોતાની જગ્યાની આસપાસ આ બધું ઘૂંઘાય છે, આ બધાની વચ્ચે આપાદાના ખુદને જુએ છે,
જાણે એ અન્નની ટેલ માટે નીકળ્યા છે. જ્યાં જાય છે ત્યાંથી ગાડાઓ મોઢે અન્ન મળે છે, જગ્યામાં દળાય છે, ભળાય છે અને ભૂખ્યાઓના જઠાગને શાંત બને છે. રંગ છે તને મારા ઠાકર ઠાકર, તે મને મારો માર્ગ દેખાડી દીધો. આંખના આંસુ ડૂસી દાન બાપુ ઊભા થયા. એનું અંતર અરીસા સમૂહ સ્વસ્થ અને ચોખ્ખું થઈ ગયું. પોતાનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો. દેશને આંગણે ઘોડા વેગે આવી રહેલો ભયંકર દુકાળનો અંદાજ દાનબાપુને આવી ગયો. એણે અગમચેતી વાપરી જગ્યામાં સત્સંગે આવતા શ્રદ્ધાળુ આગળ વાત મૂકી. આપણે જગ્યામાં સદા વ્રત શરૂ કરીએ તો જગ્યામાં આવેલા દર્શનાર્થીઓ કહે. રૂઢી વાત છે દાનબાપુ, દાનબાપુ કહ્યું. વાત તો રૂઢી છે પણ અઘરી છે હો બાપ, જગ્યાના આવેલા શ્રદ્ધાળુએ કહ્યું. અનાજ ઠાકર આપશે પછી શાની અઘરી છે દાનબાપુ? દાનબાપુ કહે, જુઓ ભાઈ, આપણે જન્મ્યા પછી ખાતા શીખ્યા છીએ પણ ખાવા ખવડાવવાની તે તાલીમ નથી લીધી. જગ્યામાં આવેલા શ્રદ્ધાર્થીઓ કહે, બાપુ એમાં શું, અમે બધા જગ્યાની ટેલ કરશું અને અનાજ ભરડશું, દળશું, રાંધશું. દાનબાપુ કહે, બધું ખરું પણ જે દી માપ બહાર બને તે દી મારા બાપ. ભક્તજનો કહે, માપ બહાર દાનબાપુ? દાનબાપુ કહ્યું, હા બાપા, મોળો સોળો ગ્રસ્ત થાય અને માણસ આપણી જગ્યામાં ઉભરાવવા માંડે તો બધું અઘરું બની જાય. ધીરજથી એને સંભાળવા, એનું માન જાળવડું, ટુકડો આપવો, દરિદ્ર નારાયણની સેવા કરવી અને સેવાનું કામ એટલે સળંગે સળંગ સહંતાનું કામ. ગામમાંથી આવેલા ભક્તજનો દર્શનાર્થીઓ કહે, ગામ તો હાથીનો પગ છે દાનબાપુ, તમ તમારે ઠાકરનું નામ લઈને પઢાવો સાધ. દાનબાપુએ કહ્યું, રૂઢી વાત છે, મને મૂંડિયા દુખ્યા માટે માંગતા શરમ નહીં આવે. મારો ઠાકર આપણી સૌની ઘેરે રહેશે, હું ટેલે નીકળું છું. અને આ રીતે ચલાવવાની જગ્યામાં સદાવ્રતનો સદારંભ થયો. આપાદાના ટેલે નીકળે છે, અનાજના ગાડા આવે છે, જગ્યામાં બે ટક હરિહર થાય છે, લૂલા લંગડા આંધળા પાંગળા સૌ પંગત પડે છે, કોઈને નાજ જાતના સુખ નથી. રામ નામ લેતા લેતા સૌ જુવાર બાજરાના ઢેગરા આરોગે છે, તન સેવા કરે છે. કોઈ દળે છે, કોઈ ભરડે છે, કોઈ રાંધે છે, કોઈ પાણી ભરે છે, કોઈ વાંસીદા કરે છે. ચલાળાની જગ્યાની હરિહરની સુવાસ માઇલો સુધી પથરાય છે. જગ્યા તરફ સારે દિશાઓથી માનવ પંક્તિઓ અંકાય છે. ગામ આખો અવિરત સેવા આદરે છે. આપાદાનાની ટેલના બોલ જ્યાં જ્યાં પડે છે ત્યાંથી સખાવતોની સરવાણીઓ અવિરતપણે જગ્યામાં વહેતી રહે છે. સેંકડોની સંખ્યામાં માનવો અન્નનારાયણની પ્રસાદી પામે છે. સમયના સતત ફર્યા કરતા એક એનો દાતો બદલ્યો. આશાને અપેક્ષાના સમાન ચાલતા પૈડામાં ગતિરોધ બન્યો. પ્રાણી જગતમાં ઓચિતાનો એક ધક્કો આવીને ઊભો રહ્યો. આપાદાનાના આ સદાવ્રત અને ચલાળાની સેવાની કસોટી થાય એવો સમય ઘોડે ચડીને આવી ગયો. દેશમાં ભયંકર દુકાળ પડ્યો. ધરતીએ રસાકસ સોર્યા. કુવા તળાવો અને નદીઓના તળિયા કોરા બન્યા. માનવીને હૈયે હૈયે દુકાળની અસત આવીને બેસી ગઈ. અન્ન કોઠારના બારણા બંધ થયા. વ્યવહારો રખાવટના દરવાજે સો સો આરબની ચોકીઓ જાણે બેસી ગઈ. મન ઘટ્યા પછી ધન ઘટ્યા અને બધું ઘટ્યા ગયું. લાગણી અને પ્રેમના તાંતણાઓ ઉપર સ્વહિતની કાતરો ચાલી. કોણ તું, કોણ હું? અન્નના એકાદ કણ માટે દોહરો ગણાતો માનવ દેહ પાયનો પાશેર થઈને વેસાઈ રહ્યો. સારે બાજુ ખાવ ખાવની શીશો ઉઠી. માણસ માણસને લૂંટવા લાગ્યો. બટકા રોટલા માટે રઘવાયો બનેલો માનવી માનવતાની લક્ષ્મણ રેખા સલાંગી રહ્યો. સૂકા અને ભેગાર એવા ધરતીના પડ ઉપર ભૂખે ભૂખેલા જઠાગણીએ જવાળા કાઢી. ચલાળાની જગ્યા ઉપર અસલ બોલી. જગ્યામાં અને આસપાસમાંથી સેવાર્થીઓની જીભોએ ડાકલી વગાડી. અર અર ભળે મારા બાપ. આપાદાનાએ ધરપતના વેણ ઉચાર્યા. આ તો ઠાકરના રૂપ છે બા,
એને ઝાકારો ના બનશો, એના અપમાન ન કરજો. સમૃદ્ધિ સૌના સારા વાના કરશે બાપ. અને સમૃદ્ધિના ધણીપણા પ્રત્યક્ષ થયા. ચલાળાની જગ્યા તરફ અનાજના ગાડા આવતા રહ્યા. દેનાર કોણ છે? એના નામ નહીં. ક્યાંથી આવે છે? એના ગામ નહીં. જગ્યામાં 50-50 તાવડીઓમાં રામ રોટી શેકાતી રહી. દાળના રોટ મોટા મોટા ટોપ ઉકળતા રહ્યા. પતરાવાળીઓ પથરાતી રહી, પણ પછી એનો અંત પણ નથી આવતો. સાંજનો પડેલો હરિયરનો સાદ અધરાત ભાંગ્યા પછી અવિરત રહે છે. અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લાવો લાવોનું બૂમરાણ 18-18 કલાક સુધી અખંડ વહેવા લાગ્યું. રાંધનારા થાક્યા, દળનારા ડૂક્યા, પીરસનારા તો તોબા પોકારી ગયા. બાપુ બાપુ સેવર થયો. દાના બાપુની સામે હાથ જોડ્યા. સાગમટે બંધ કરો દાન બાપુ. દાન બાપુ કહે, બંધ કરું? આપા દાના ખળભળી ઉઠ્યા. સેવર્થીઓ કહે, હા બાપુ. દાન બાપુએ કહ્યું, મારી અને તમારી અરે આ ધરતી માતાની લાજ જશે માળા બાપ. મલકમાં ટીકા થશે કે મોટે ઉપાડે સાલું કરેલું સરવાળાનું સદા વ્રત 3 દી ચાલ્યું અને પછી સકી બાઈ નાહી ગયા. સેવર્થીઓએ કહ્યું, એમ વાત નથી બાપુ, આપણે વસલો માર્ગ કાઢીએ. દાન બાપુ કહે, ઠાકરના કામમાં સીધો ને સાદો એક જ માર્ગ દીપે બાપા. સેવર્થીઓ કહે, પણ વાત તો સાંભળો બાપુ. દાન બાપુ કહે, સાંભળતો બોલો બાપ. સેવર્થીઓએ કહ્યું, આપણે એકલા સાધુ બ્રાહ્મણને જમાડીએ. દાન બાપુએ કહ્યું, ભૂખ્યા માણસની હોજરી ઉપર નાત જાતના ભેદ નથી હોતા, ઓડકાર તો સૌને સરખો આવે. સેવર્થીઓ કહે, પણ બાપુ આ મનખો ઉભરાણો છે. દાન બાપુ કહે, ઠાકરનો દુવારો છે, આપણે એને નોતર્યા છે બાપા, મલકની માથે વિપત પડી છે. સેવર્થીઓ કહે, પણ અમે હવે થાક્યા છીએ દાન બાપુ. આપા દાનાએ એક લાંબો શ્વાસ લીધો અને અનેક પળ વિપળની આટલી લંબાઈમાં વાતની તુલના વિચારી લીધી. પોતાના ખિસ્સામાંથી 5 કોરી રોકડી કાઢીને એણે જગ્યાના સેવર્થીઓના હાથમાં મૂકતા કહ્યું, લ્યો બાપ, આમાંથી આવે એટલા સોખા અને ગળ લાવો. સોખા રાંધીને દેશું, માલિપા ગળ નાખશું અને ગાય માતાજીનું સાંટો સાંટો ઘી નાખશું. દળવા ભરડવાની માથાકૂટ ને અને આપા દાનાના આ નિર્ણયથી જગ્યાની ટેલે આવનારાઓની અર્ધ મહેનત ઓછી થઈ. પણ એક ચિંતા સૌને સ્પર્શતી રહી કે 5 કોરીમાંથી આવનારા ચોખા અને ગોળ ચાલશે કેટલા દી, ખૂટ્યા પછી આવશે ક્યાંથી. પરંતુ એ સૌનો અચંબાતા રહ્યા. વળતે દિવસે આવશે ક્યાંથી, જેવો એનો પ્રશ્નાર્થ આવે છે ક્યાંથી. આ આશ્રમમાં પલટાઈ ગયો. અંતરિક્ષમાંથી જાણે મદદ ઉતરી. જગ્યામાં સોખા સાલકા અને ગોળની ગાડીઓ ઠલવાતી રહી. આપા દાનાએ 5 કોરીમાંથી ખરીદેલા ચોખા અને ગોળ અખૂટ જ રહ્યા. ચોખાનું સદાવ્રત ચાલતું રહ્યું. ભૂખ્યા જઠાગ્નિ તૃપ્ત થતો રહ્યો. દાનબાપુને એના અમીના ઓડકાર આવતા રહ્યા. નોંધ, આજ પણ એ ચોખા અને ગોળ જગ્યામાં વેચાતા લેવા નથી પડતા જે દાનબાપુએ આજથી 250 વર્ષ પહેલાં 5 કોરીના ચોખા અને ગોળ જે મંગાવેલા એ આજ આ 250 વર્ષથી અવિરતતાથી આજની તારીખ સુધી પણ ક્યારેય ગોળ અને ચોખા જગ્યામાં વેચાતું લાવવું નથી પડ્યું. તો આવા આપણા સંત મહાપુરુષ દાનબાપુ જે આ ધરતી ઉપર થઈ ગયા એમની દાનવિક કથા અમૃતમનો ભાગ આજે 6ઠો અમે આપ બધાની સમક્ષ રજૂ કર્યો. તો આપ બધા સાંભળજો, અમારી આ દિશા ટીવીને લાઈક શેર કરજો. હવે આવતા રવિવારે બધા શ્રોતા મિત્રોને અમે આદિશા ટીવીના માધ્યમથી 7મો ભાગ દાનવ કથા અમૃતમનો 7મો ભાગ મૂ કાણું કરા જે દાનબાપુએ એની અંદર પણ મોટો પરચો પૂરેલો છે એ પરચાની વાત અમે આવનારા રવિવારે આપ બધાની સમક્ષ રજૂ કરશું. તો બધા શ્રોતા મિત્રોને મારા દાદા કરીને જય દાન મહારાજ, જય દાન મહારાજ.